ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણ કરવાનો વિચાર રજૂ કર્યો છે. વડાપ્રધાનના વિચારને સાર્થક કરવા પોરબંદર જિલ્લાએ કાર્ય શરૂ કરી દીધું છે. અમૃત સરોવર વિકસાવવા માટે સરકાર અને જનતાના સહિયારા પ્રયાસોથી ગામે ગામ તળાવો ઊંડા થઈ રહ્યા છે. વરસાદી પાણીના સંગ્રહ માટે જિલ્લામાં 75 તળાવો જળાશયોને અમૃત સરોવર તરીકે વિકસાવવાના ભારત સરકારના અભિયાનમાં જનશક્તિ જોડાઈને તળાવો ઊંડા કરવા કટિબદ્ધ થયા છે. પોરબંદરના કુતિયાણા તાલુકાના કડેગી ગામે અંદાજે 180 જેટલા લોકો ગામના તળાવને અમૃત સરોવર તરીકે વિકસાવવા માટે દરરોજ શ્રમદાન કરી રહ્યા છે. મનરેગા યોજના હેઠળ આ ગ્રામજનોને રોજગારી પણ મળી રહી છે. રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજનાથી ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગામના માટીથી ભરાયેલા કૂવાઓ તળાવોને પુનઃજીવિત કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન 2022 હેઠળ પ્રત્યેક જિલ્લામાં જળશક્તિ કેન્દ્રની સ્થાપના તેમજ વરસાદી પાણીના સંગ્રહ માટે આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં જિલ્લામાં 75 તળાવો જળાશયોને અમૃત સરોવર તરીકે વિકસાવવાના અભિયાનમાં પોરબંદર જિલ્લાના કડેગી ગામના ગ્રામજનો સામૂહિક રીતે જોડાયેલા છે. અમૃત સરોવરમાં યોગદાન આપનારા રાજીબેન જાડેજાએ જણાવે છે કે મને આનંદ થાય છે કે અમારા ગામમાં અમૃત સરોવર બની રહ્યું છે અને આ માટે ગામ લોકો સામૂહિક રીતે જોડાયા છે. વરસાદનું પાણી વાડી વિસ્તાર તથા ગામ વિસ્તારમાંથી વહી જતું હોય છે ત્યારે આ સરોવર બનવાથી પાણીનો સદુપયોગ થઈ શકશે. દરેક ગામમાં આ પ્રકારનું કાર્ય થાય તો પાણીની બચત થાય અને સૂકી ધરા ભીની રહે. આવું દરેક ગામમાં થાય તો પાણીની સમસ્યા હળવી કરી શકાય છે. ગામના વડીલ શ્રી બચુભાઈ સોલંકીએ કહ્યું કે મનરેગા યોજના ખૂબ જ સારી યોજના છે. ગામમાં જ રોજગારી અને ગામનો જ વિકાસ થાય. અમારા ગામ લોકોના સહિયારા પ્રયાસોથી અમુક દિવસોમાં જ તળાવને પુનઃજીવિત કરવાની સાથે તેના પાણી સંગ્રહ ક્ષમતામાં પણ વધારો કરાયો છે. પેરા ગ્રામ પંચાયત વીસીઈ તરીકે કાર્યરત રાજસીભાઈ જાડેજા જણાવે છે કે અમૃત સરોવર અમારા માટે હંમેશા યાદગાર કાર્ય રહેશે.